અને હવે વાત ડિમોલિશન પર રોકની. તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું, તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ગીર સોમનાથની અંદર ડિમોલિશન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. મહત્વની વાત છે કે જે ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરવામાં આવી રહ્યું હતું તેના ઉપર રોક લગાવી છે. ગુજરાત હાઈકોર્ટે ગીર સોમનાથ જિલ્લામાં થતા ડિમોલિશનને અટકાવ્યું છે, કારણ કે એની ઉપર સ્ટે આપી દીધો છે, રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે કલેક્ટર અને વહીવટીતંત્રને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે કે આપે કોના આધારે આ બધા જ દબાણો હતું તેને દૂર કર્યા. સામાન્ય લોકોને ખોટી રીતે કનડગતથી થયેલ ડિમોલિશન પર હાઈકોર્ટે રોક લગાવી લાલાંક કરી છે. ઉના તાલુકાના તડ ગામમાં થયેલા ડિમોલિશનની અરજીના સંદર્ભે હાઈકોર્ટે તેના ઉપર સ્ટે મૂકી દીધો છે. ઉનાના વકીલ છે કેવલસિંહ રાઠોડ, કે જેમણે લોકહિતની અંદર હાઈકોર્ટમાં આ અંગે અરજી કરી હતી કે જે રીતે સામાન્ય લોકોને આ રીતે ઉશ્કેરવામાં આવે છે, તેઓના દબાણ દૂર થાય છે. જીએસટીવીએ ગીર સોમનાથના ડિમોલિશનનો મુદ્દો કાલ રોજ જ ઉઠાવ્યો હતો અને જીએસટીવીના શંખનાદ કાર્યક્રમમાં ડિમોલિશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમણે અરજી કરી હતી, અરજીકર્તાએ પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડીડીઓ સ્નેહલ ભાપકર સામે હાઈકોર્ટે લાલાક કરી છે. દિગ્વિજયસિંહ જાડેજા અને ડીડીઓ સામે લાલાક કરતા લોકસભા ચૂંટણી વખતે વિરોધીઓને, ભાજપ વિરોધીઓને મત આપનાર ગામમાં ડિમોલિશન થયું છે તેવા આક્ષેપ છે. હવે આ રાજકારણ પ્રેરિત ડિમોલિશન થઈ રહ્યું હોવાનું સામાન્ય લોકોએ ગંભીર આરોપ કર્યો હતો. જીએસટીવીએ લોકોની વેદનાને વાચા આપી અને કાલ રોજ જ શંખનાદની અંદર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જીએસટીવીએ સૌથી પહેલા ગામના લોકોની વેદના સાંભળી હવે આ બાજુ જે રીતે કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવ્યો, હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું અને તંત્રએ તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે તેમને તંત્ર ઉપર ફટકાર લગાવતા કહ્યું છે કે સામાન્ય લોકોને નુકસાન થાય તે રીતનું ડિમોલિશન હતું અને તમે શા માટે આ પ્રકારની કામગીરી કરી તે સૌથી મોટો પ્રશ્ન છે. લોકસભાની ચૂંટણી બાદ ગીર સોમનાથ જિલ્લામાં 40 ગામોની અંદર ડિમોલિશન થયું. હવે ગીર સોમનાથની અંદર વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના, ગીરગઢ જે જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી તેમાં 40 ગામો એવા છે કે જેની અંદર ડિમોલિશન રાજકારણ પ્રેરિત થયા હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે હીરા જોટવાને મત આપ્યા હોવાથી ડિમોલિશનનો આક્ષેપ છે. ભાજપના સાંસદ અને ધારાસભ્ય ઉપર આંગળી ચીંધવામાં આવી છે કે ભાઈ તમે હીરા જોટવાને શા માટે મત આપ્યા. જિલ્લા કલેક્ટરે સંસદ અને ધારાસભ્યના ઇશારે ડિમોલિશન ચાલતું હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લાની અંદર નોટિસ આપ્યા વિના દુકાનો આડે ધડ ડિમોલિશન કરી દેવામાં આવી. ધારાસભ્ય અને સંસદના કહેવાથી વહીવટીતંત્ર કામ કરી રહ્યું હોવાનું પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે લોકોનો પક્ષ લઈને ડિમોલિશન પર રોક લગાવી છે, એટલે કે લોકોને કોર્ટ ઉપર વધુ ભરોસો મજબૂત થયો છે. જિલ્લાની અંદર 40 ગામોની અંદર ડિમોલિશન થયું હતું, પરંતુ વાત એવી છે કે તમે મતો કોંગ્રેસને આપ્યા છે તો પછી હવે કંઈક ભોગવવું પડશે, અને ભોગવવું કઈ રીતે એટલે કે રાજકારણની નીતિ ક્યાં રમાઈ ગઈ અને કોનું ડિમોલિશન થયું તે દ્રશ્યો બતાવી રહ્યા છે. શંખનાદની અંદર કાલે પણ આ જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને અહીંના લોકોની વેદનાને વાચા આપવામાં આવી અને આખરે સ્ટે મૂકવામાં આવ્યો છે. આ જ અંગે વધુ માહિતી માટે સહયોગી કામેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કામેશ, શંખનાદની અંદર જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો, જીએસટીવી આ લોકોની વેદનાને વાચા આપી હતી અને આખરે હાઈકોર્ટે તેના ઉપર સ્ટે મૂકી દીધો છે, આખી અપડેટ જણાવશો. બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં માનસી, કે ગીર સોમનાથની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે જે પણ મેગા ડિમોલિશનની જે કામગીરીનો વિવાદ સામે આવ્યો હતો ને, જેને લઈને વિવાદ સામે આવતા જે જીએસટીવીએ મોહિમ ચલાવી હતી. જીએસટીવી ગીર સોમનાથના લોકોના દર્દનો અવાજ બન્યું હતું અને જીએસટીવીએ લોકોના દર્દને સરકાર સુધી પહોંચાડવા વિનમ્ર પ્રયાસ કર્યો હતો. જેને લઈને વાત કરવામાં આવે તો જે પણ ખાસ કરીને ગીર સોમનાથના જિલ્લાના જે વિવિધ ગામો જે છે તેમાં 40થી વધુ ગામોમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને તેને લઈને વાત કરવામાં આવે તો એ વાત સામે આવી હતી કે આ લોકોના મુખે એક ચર્ચા હતી કે લોકસભા ચૂંટણી વખતે વિરોધીઓને, ભાજપ વિરોધી જે હોય, જે મત આપનાર જે ગામડા હતા તે લોકોને ટાર્ગેટ કરાયો હોવાની વાત સામે આવી હતી ને, જેને લઈને ડિમોલિશન થયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. એટલે કે રાજકારણ પ્રેરિત ડિમોલિશન થઈ રહ્યું હોવાનો સામાન્ય લોકોએ આ ગંભીર આક્ષેપ મૂક્યો હતો ને, જેને લઈને જીએસટીવીએ લોકોની વેદનાને વાચા આપી હતી. જેને લઈને વાત કરવામાં આવે તો મહત્વની વાત એ પણ સામે આવી કે ઉનાના જે વકીલ છે કેવલસિંહ રાઠોડ, તેમણે આ જ બાબતને લઈને લોકહિતમાં હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જેને લઈને વાત કરવામાં આવે તો આખરે કહી શકાય કે
હાઈકોર્ટ ખાસ કરીને હવે જે આ ડિમોલિશનની કામગીરી છે તેના ઉપર હાલ પૂરતી અત્યારે રોક મૂકી દીધી છે. આ સાથે જ કહી શકાય કે જે પણ ગીર સોમનાથના જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા અને DDO સ્નેહલ ભાપકર સામે પણ હાઈકોર્ટે લાલ આંક કરી છે, કારણ કે આ જે બાબત સામે આવી છે તે ખરેખરમાં વિચારવાની બાબત છે. અને આ સાથે જ હાઈકોર્ટે કડક વલણ અપનાવી અને વહીવટીતંત્ર પાસે પણ આ મુદ્દે જવાબ માગ્યો છે. જે તળગામમાં જે સામાન્ય લોકોને જેવી રીતના નુકસાન થાય તેવી રીતના ડિમોલિશન કરવામાં આવ્યું, જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા હતા તેમણે પણ ડિમોલિશન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ તમામ બાબતોની વચ્ચે કહી શકાય કે GSTVના અહેવાલની અસર જોવા મળી. અને અત્યારની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે મેગા ડિમોલિશન ઉપર હાલ પૂરતો સ્ટે મૂકી દેવામાં આવ્યો છે, અને જેને લઈને ચોક્કસથી કહી શકાશે કે ગીર સોમનાથ જિલ્લાના જે આજે જે અંતરિયાળ ગામો છે જ્યાં ડિમોલિશનની કામગીરી કરવાની હતી તેના તે સ્થાનિકોને અત્યારે બહુ મોટી રાહત મળી હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી બાબતની જો વાત કરવામાં આવે માનસી, તો વહીવટીતંત્ર દ્વારા બીજા આવા અનેક ગામોમાં ડિમોલિશન કરવાનું જે પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું, એટલે સ્પષ્ટપણે અત્યારે ગુજરાત હાઈકોર્ટે જેવી રીતના ડિમોલિશન ઉપર સ્ટે હાલ પૂરતો મૂક્યો છે, જેને લઈને એમ ચોક્કસથી કહી શકાય કે હવે નેતાઓ અને અધિકારીઓની ક્યાંક મિલીભગત ખુલ્લી પડી ગઈ હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. આ સાથે જે સામાન્ય લોકોને રંજાડવાની જે નેતાઓની નીતિ છે તેની સામે પણ હાઈકોર્ટે લાલ આંક કરી છે. બિલકુલ કામેશ, આપ જોડાયા અને વિગતો જણાવી.